શહેરા તાલુકાના ધામણોદ ગ્રામ પંચાયતના નવીન મકાનનું લોકાર્પણ શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના વરદ હસ્તે રીબીન કાપી કરાયું હતું. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની રૂપિયા 18 લાખના ખર્ચે બનેલ ધામણોદ ગ્રામ્ય પંચાયતના નવીન મકાનનું લોકાર્પણ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના વરદ હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું હતું. આ પહેલા ધામણોદ ગ્રામ પંચાયતનું જૂનું મકાન જર્જરિત અને ભંગાર હાલત થયેલું હતું, જેના કારણે તલાટી કમ મંત્રી અને સરપંચને બેસવા માટે તકલીફ પડતી હતી, તેમજ ગ્રામજનોના કામો કરવા માટે પણ મુશ્કેલી પડતી હતી, જેને લઈને શહેરાના ધારાસભ્ય દ્વારા આ અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરાઈ હતી. તેઓની રજૂઆતને રાજ્ય સરકારે ધ્યાને લઈ ધામણોદ ગ્રામ પંચાયતનું નવીન મકાન બનાવવા માટે રૂપિયા 18 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયત મકાનને નવીન બનાવવા માટેની મંજૂરી મળતા તેને બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી અને તેનું કામ પણ પૂર્ણ થઈ ગયું હતું. આ ધામણોદ ગ્રામ પંચાયતના નવીન મકાન તૈયાર થતા ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગ પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેર જેકે પંચાલ, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ તાલુકાના જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો અને સરપંચો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ધામણોદ મુકામે ગ્રામ પંચાયતના મકાનના ઉદઘાટન પ્રસંગે આજે ગામના તમામ લોકોએ ગાયત્રી માતાના 11 કોડી યજ્ઞ રાખી અને ગામની સુખ શાંતિ, તાલુકાની સુખ શાંતિ અને બધાના સુખાકારી માટેની એક નવચંદી યજ્ઞનું આયોજન કરી આજ રોજ લગભગ સરકારે 18 લાખ રૂપિયા જેટલો ખર્ચો કરીને આ ગ્રામ પંચાયતના મકાનમાં ફાળવેલા અને એ કામ પૂર્ણ થયું છે. આજથી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીશ્રીઓ અને ગામના લોકોને જે કંઈ કામ હોય તો આ પંચાયતના મકાનમાં આવીને પોતાનું કામ કરી શકશે અને આવતીકાલે પણ આ પંચાયત પહેલા જર્જરિત હાલતમાં, એટલે કે પંચાયત રાજ જ્યારથી શરૂ થયું તે વખતથી જૂનું મકાન હતું એ જર્જરિત હાલતમાં હતું, કે જેમાં તલાટી ક્યાં બેસે, એમના દફતરો ક્યાં મૂકવા, ચોમાસાના ટાઈમે વરસાદ પણ પડતો હતો. અત્યારે એ મકાનને તોડી નાખી ત્યાં સરકારે અમને 18 લાખ રૂપિયાના ખર્ચે સરસ મજાનું એક ધાબાવાળું મકાન બનાવી આપેલ છે. મારું નામ અભી મહેન્દ્રસિંહ ચંદુભાઈ, હું ધામણોદ ગામના ઇન્ચાર્જ સરપંચ અત્યારે હું છું. ગ્રામ પંચાયતના નવીન મકાનના લોકાર્પણ પ્રસંગે માન્ય ધારાસભ્યશ્રી ઉપસ્થિત હતા. અગાઉ આ જે ધામણોદ ગ્રામ પંચાયત 1964 સાલમાં બની હતી, ત્યાર પછી આ નવું મકાન બનાવવામાં આવ્યું. એના ઉમળકાભેર ગ્રામ લોકોએ ઉપસ્થિત રહી માન્ય ધારાસભ્ય સાહેબનું સ્વાગત કર્યું અને 11 કુંડી યજ્ઞ દ્વારા નવીન પંચાયતમાં પ્રવેશ કર્યો છે. આ પહેલાં 1964 સાલમાં જે અત્યારે હાલ એક મકાન ઉપસ્થિત છે એ સ્થિતિમાં બીજું પણ મકાન હતું, એની જગ્યાએ અત્યારે નવીન મકાન ધાબાવાળી બની રહી છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, પંચમહાલ.